ઉપાધ્યાય એક પોઈન્ટ ચારનો દાખલા નંબર ત્રીજો ઓકે પેજ નંબર આડત્રીસ ઉપર જ આપ્યો છે ચલો રકમમાં ધ્યાન આપશો પહેલાં નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ બે હજાર પંદર માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક ગણો હવે મિત્રો અહીંયા તમને કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે કુલ ખર્ચની રીતે ગણો કે કૌટુંબિક બજેટની રીતે ગણો તો હવે આપણે નજર કરીએ કે કુલ ખર્ચની રીતે શક્ય છે કે કૌટુંબિક બજેટની રીતે બીજી એક વસ્તુ મિત્રો યાદ કરાવી દો તમને મેં અગાઉ પણ વાત કરેલી છે કે કુલ ખર્ચની રીતે તમે દાખલો ગણો કે કૌટુંબિક બજેટની રીતે તમે જવાબ મેળવો બંનેના સૂચકાંક કેવા મળે છે સરખા જ મળે છે એટલે કાં તો તમે કુલ ખર્ચની રીતે ગણો તોય જવાબ તો એ જ આવવાનો છે અને કૌટુંબિક બજેટની એટલે કે અંદાજપત્રની રીતે ગણો તો પણ જવાબ તો છે એ સરખો જવાનો છે એટલે જવાબમાં કોઈ જગ્યાએ જે છે એ ફેર પડવાનો નથી એટલે ગમે રીતે દાખલો આપણે ગણી શકીએ પણ રકમમાં આવે નજર કરીએ મિત્રો તો જો આપણને છે એ એકમનું ખાનું એક તો પહેલાં અહીંયા આપેલું છે એટલે અહીંયા આપણે રીત નંબર ત્રણવાળા ચાર નિયમો હતા ને કે એકમના ખાનામાં એકડો હોવો જોઈએ અને શબ્દો બધે કેવા હોવો જોઈએ સરખા હોવા જોઈએ એ નિયમને પણ અહીંયા આપણે ફોલો કરવો પડશે કારણ કે અહીંયા એકમનું ખાનું પણ આપ્યું છે અને જથ્થાના ખાનામાં શબ્દો પણ લખીને આપ્યા છે એટલે આપણે એ નિયમ અહીંયા લાગુ પાડવો પડશે એ આપણે હમણાં જોઈ લઈએ ઓકે હવે બીજી વસ્તુ કે આ રીતમાં આપણે કુલ ખર્ચની રીતે જો સૂચના આપી છે નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વિદ્યાર્થી મિત્રો એન્ડલાઈન જરા કરી નાખજો આપણને સૂચના આપેલી છે હું કદાચ અહીંયા ધ્યાન નહીં ગયું હોય કુલ ખર્ચની રીતે સૂચના આપેલી છે બરાબર એટલે આ દાખલો આપણે કુલ ખર્ચની રીતે જ ગણવાનો થશે કારણ કે ઉપર સૂચના આપી દીધી છે ઓકે એટલે અન્ડલાઈન જરા કંઈ કરી નાખજો તો કુલ ખર્ચની રીતે ગણવાનું છે એટલે સ્ટેપ નંબર એકની રીતે તો હવે કુલ ખર્ચની રીતે દાખલો ગણવા માટે આપણી પાસે કાં તો આધાર વર્ષનો જથ્થો જોઈએ અને કાં તો ચાલુ વર્ષનો જથ્થો હોવો જોઈએ આ દાખલામાં નજર કરો બે હજાર ચૌદનો જથ્થો આપ્યો છે એટલે કે આધાર વર્ષનો જથ્થો આપેલો છે એટલે અહીંયા આપણે જે છે એ કુલ ખર્ચમાં જે છે એ લાસ્ટરના સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણવો પડશે ઓકે મિત્રો ચાલો હવે આપણે ગણતરીના જવાબ માટે જઈએ તો સૌથી પહેલાં આગળ વધતા પહેલાં હુંલા ચાર નિયમો યાદ કરાવી દઉં સૌથી પહેલો નિયમ એકમના ખાનામાં એકડો હોવો જોઈએ નિયમ નંબર બે ત્રણેય જગ્યાએ એટલે કે એકમના ખાનામાં અને બંને વર્ષના જથ્થાના ખાનામાં જો બંને વર્ષના જથ્થા ન આપ્યો તો એક વર્ષનો જથ્થો ટૂંકમાં એ ત્રણેય જગ્યાએ શબ્દો કેવા હોવો જોઈએ સરખા હોવો જોઈએ નિયમ નંબર ત્રણ એકમના ખાનામાં તમે જો કાંઈ ભાંગાકાર કરો છો તો ફરજિયાત તમારે બંને વર્ષના જ સોરી બંને વર્ષના ભાવને પણ એ જ સંખ્યા વડે ભાંગવા પડે અને નિયમ નંબર ચાર જો તમે જથ્થાના ખાનામાં ફેરફાર કરો છો તો તમારે બીજે કોઈ પણ જગ્યાએ ફેરફાર કરવાનો રહેતો નથી તો આ ચાર નિયમોને ધ્યાનમાં રાખી આપણે દાખલો આગળ ગણીએ ઓકે મિત્રો ચાલો તો સ્વાધ્યાય એક પોઈન્ટ ચારનો દાખલા નંબર ત્રણનો જવાબ એમાં સૌથી પહેલાં ગણતરીનું કોષ્ટક ચાલો આ રીતે તમારે કરવાનું છે પણ આમાં તમારે જે છે એ વસ્તુ એ બી સીડી ઈ પેનથી લખવાની છે એકમ પણ પેનથી લખવાનું છે આ ચૌદનો જથ્થો ચૌદનો ભાવ પંદરનો ભાવ આ બધું તમારે હેડિંગ પેનથી લખવાનું છે પણ આ જે હું અંદર ચોરસ કરું છું એની અંદર જે કાંઈ હવે આંકડા વધે છે એ તમારે પેન્સિલથી લખવાના છે એનું કારણ કે એમાં ફેરફાર કરવો પડશે એટલા માટે આ ચોરસની અંદર જે કાંઈ ટૂંકમાં તમે આંકડા જોઈ શકો છો એ બધાય તમારે ફક્ત અને ફક્ત પેન્સિલથી લખવાના છે ચાલો હવે તમે વિડીયો સ્ટોપ કરીને લખી લેશો હવે તમારે તમારા હાથમાં એક પેન અને એક ઈ રેઝર એટલે કે શાક લબર ગુજરાતીમાં બરાબર છે ઈ ટકમાં તમારે હાથમાં રાખવાનું છે હવે જ્યાં જ્યાં ફેરફાર થતો જાય ત્યાં તમારે પેન્સિલથી લખેલી બાબત જે છે એને દૂર કરતી જવાની અને ઉપર પેનથી જે છે એ પાસું લખતું જવાનું છે બરાબર ચાલો અને બીજી એક વસ્તુ એમની ગણતરી કરતા હોઈએ ત્યારે બી સીડીઈમાં નહીં જોવાનું બીની ગણતરી કરતા હોય ત્યારે બીજે કોઈ પણ જગ્યાએ જોવાનું નહીં ઓકે ચાલો એમાં પહેલાં જુઓ તો કે એમાં એકમના ખાનામાં પહેલાં તો એકડો હોવો જોઈએ હવે ક્વિન્ટલ એટલે એક જ ક્વિન્ટલ હોય એટલે એકડો તો છે પણ શબ્દો જુઓ અહીંયા ક્વિન્ટલ છે ને અહીંયા કિગરા છે શબ્દો સરખા નથી હવે મેં અગાઉ પણ વાત કરેલી જ્યારે ક્વિન્ટલ આપવું હોય ત્યારે થોડાક સમય માટે એક ક્વિન્ટલ કેટલા થાય સો કિગરા તો ત્યાં થોડાક સમય માટે આપણે સો કિગરા મૂકી દઈએ ચાલો એક ક્વિન્ટલને તમે કાઢી અને ત્યાં પેન્સિલથી જ લખજો હજી સો કિગ્રા લખો પહેલા બરાબર હવે ચાલો પેન્સિલથી સો કિગ્રા થઈ ગયું હવે જુઓ શબ્દો જુઓ કિગ્રા કિગ્રા શબ્દો તો સરખા થઈ ગયા પણ એકમના ખાનામાં એકડો હોવાને બદલે ત્યાં તો સો આવી ગયા તો હવે ફરીવાર પાછો નિયમ શું કરવો પડશે 100 ને જગ્યાએ એકડો લાવવા માટે 100 ને શનિ વડે ભાંગી નાખવાનો સો વડે જ ચાલો હવે તમારે પેનથી લખવાનું છે સો ને સો વડે ભાંગી નાખો એટલે એક કિગરા આવશે તો હવે તમે એકમના ખાનામાં પેનથી એક કિગરા લખી નાખો હવે મિત્રો અહીંથી ભૂલ ન થવી જોઈએ આ ટર્નિંગ પોઈન્ટ છે કે એકમના ખાનામાં તમે જો ભાંગાકાર કર્યો છે તો ભૂલ્યા વગર તમારે બંને વર્ષના ભાવને પણ એ જ સંખ્યા વડે ભાંગવા પડે એટલે બારસોને પણ તમારે સો વડે ભાંગવા પડશે અને સત્તરસોને પણ તમારે સો વડે ભાંગવા પડશે અને બીજી એક વસ્તુ એ યાદ કરાવી દો કે એ લોકો ભાંગાકાર થઈ શકે એવા જ આંકડા તમને આપશે અહીંયા જુઓ બારસોને તમે સો વડે ભાંગી નાખો એટલે ન્યા કેટલા વધશે બાર વધશે અને સત્તરસોને તમે સો વડે ભાંગી નાખો એટલે ન્યા સત્તર વધશે ઓકે મિત્રો હવે જુઓ એકમના ખાનામાં એકડો પણ આવી ગયો અને કીગરા કિગરા શબ્દો પણ કેવા થઈ ગયા સરખા થઈ ગયા ફરી એકવાર પેલા ક્વિન્ટલ હતું ને સો કીગરા લખ્યા એટલે શબ્દો સરખા થઈ ગયા પણ એકમના ખાનામાં સો આવી ગયા એટલે સો ને સો વડે ભાંગી ના એક કિગ્રા થઈ ગયું પછી સો ને સો વડે ભાંગ્યા એટલે બંને વર્ષના ભાવને પણ સો વડે ભાંગ્યા તે સોલ ઓકે ચાલો વસ્તુ બી માં પેલા થઈ જવો કીગરા કીગરા શબ્દો તો સરખા છે પણ એકમના ખાનામાં એકડો હોવાને બદલે કેટલા છે વિંછડો છે તો વીસડાની જગ્યાએ એકડો લાવવા માટે વીસડાને ને વડે ભાંગી નાખીએ બરાબર છે એટલે કેટલા થશે એક કિગ્રા થઈ જશે હવે વીસડાને ને વડે ભાંગ્યું હોય તો બંને વર્ષના ભાવને પણ તમારે વીસ વડે ભાંગવા જ પડે ચાલો ત્રણસો ચાલીસ ભાંગ્યા વીસ કરશો એટલે સત્તર આવશે અને ત્રણસો ને એંસી ભાગ્યા વીંસ કરશો એટલે ઓગણીસ આવશે ચાલો ઓકે મિત્રો હવે જો કિગ્રા કિગ્રા શબ્દો પણ સરખા થઈ ગયા ને એકમના ખાનામાં એકડો પણ આવી ગયો થેટ સોલ ચાલો વસ્તુ સીમાં જુઓ લિટર લિટર શબ્દો તો સરખા છે પણ એકમના ખાનામાં કેટલા છે દસડો છે તો દસડાને દસડા વડે ભાંગી નાખો એટલે એકડો થઈ જાય એક લિટર થઈ ગયું હવે ભૂલવાનું નહીં એકમના ખાનામાં તમે દસ વડે ભાંગાકાર કર્યો એટલે બંને વર્ષના ભાવને પણ તમારે દસ વડે ભાંગવા પડે ચાલો ત્રીસ ભાંગ્યા દસ કરશો એટલે ત્રણ આવશે અને ચાલીસ ભાંગ્યા દસ કરશો એટલે ચાર આવશે ચાલો ધેટ સોલ્વ ત્યાર પછી વસ્તુ ડીમાં વાત કરીએ વસ્તુ ડીમાં વસ્તુ ડીમાં જુઓ પહેલાં તો ડઝન અને નંગ હવે ઓલા પર કેમાં ક્વિન્ટલને કિગરા હતું ઘડીક વાર કિંગ ક્વિન્ટલની જગ્યાએ કીએ સો કીગરા લખી નાખ્યું એવી રીતે અહીંયા ડઝન છે ત્યાં આપણે નંગ લખવા હોય તો એક ડઝન એટલે કેટલા નંગ થાય બાર નંગ થાય તો પેન્સિલથી જ ઘડીક લખો બાર નંગ બરાબર હવે જો નંગ નંગ શબ્દો તો સરખા થઈ ગયા પણ એકમના ખાનામાં બારડો આવી ગયો હવે બારડાની એકડામાં લાવવા માટે બારડાને શેની વડે ભાંગવા પડશે બાર વડે ચાલો તો બારને બાર વડે ભાંગી નાખો એટલે એક નંગ થઈ ગયું હવે ભૂલવાનું નહીં ટર્નિંગ પોઈન્ટ કે એકમના ખાનામાં તમે જો ને બાર વડે ભાંગ્યા હોય તો બંને વર્ષના ભાવને પણ તમારે બાર વડે ભાંગવા પડે ચાલો પંદર ભાંગ્યા બાર કરશો એટલે એક પોઈન્ટ પચીસ આવશે અને ચોવીસ ભાંગ્યા બાર કરશો એટલે બે આવશે ઓકે હવે જો નંગ નંગ શબ્દો પણ સરખા થઈ ગયા અને એકમના ખાનામાં એકડો પણ આવી ગયો છેલ્લી વસ્તુ એમાં જુઓ એકમના ખાનામાં મીટર હવે મીટર એટલે કેટલા મીટર હોય એક જ મીટર હોય તો એકમના ખાનામાં એકડો છે અને મીટર મીટર શબ્દો પણ કેવા છે સરખા છે એટલે ન્યા કોઈ પણ જગ્યાએ ન્યા તમારે કાંઈ પણ ફેર કરવાનો રહેતો નથી તો હવે તમે આમાં જે આ બ્લુ પેન્ટથી તમે જે જોઈ શકો છો એ બધા હું છે ફેરફાર થયેલા આંકડાઓ છે હવે તમારા આવડા આંકડા ધ્યાનમાં લઈ અને આપણે આગળનું કોષ્ટક બનાવીશું કુલ ખર્ચની રીતે દાખલો ગણવાનો છે આધાર વર્ષનો જથ્થો આપ્યો છે એટલે લાસ્ટ પેનું સૂત્ર વાપરીશું તો લાસ્ટ પેરના સૂત્રમાં શું આવશે સીગમાં પી વન ક્યુ ઝીરો તો અહીંયા આપણે ખાનું શેનું બનાવવું પડશે પી વન ક્યુ જીરો અને પછી છેદમાં શું આવે સીગમાં પીઝીરો ક્યુ ઝીરો તો છેદમાં મૂકવા માટે પી જીરો ક્યુ જીરો ચલો હવે એનો ગુણાકાર જે થતો એ કરી નાખીએ સૌથી પહેલાં પી વન ક્યુ ઝીરો તો આ પી વન અને આ ક્યુ ઝીરો બરાબર ને ચાલો કરો પચાસ ગુણ્યા સત્તર એટલે આવશે આઠસો ને પચાસ પછી અઢાર ગુણ્યા ઓગણીસ ચલો એટલે આવશે ત્રણસો ને બેતાલીસ પછી બાર ગુણ્યા ચાર બાર ચોકને અડતાલીસ પછી વીસ ગુણ્યા બે એટલે વીસ દુને ચાલીસ અને ચૌદ ગુણ્યા સોળ એટલે થશે બસો ને ચોવીસ ચાલો પી વન ક્યુ પૂરું હવે આવે છે પી જીરો ક્યુ બંને જીરાના ગુણાકાર બરાબર ચાલો તો અહીંયા પચાસ ગુણ્યા બાર થશે ને ચલો બાર પંચાને ને સાઠ એટલે સત્સો પછી સત્તર ગુણ્યા અઢાર એટલે થશે 306 છ પછી બાર ગુણ્યા ત્રણ બાર તેરીને છત્રીસ પછી વીસ ગુણ્યા એક પોઈન્ટ એટલે ત્યાં થશે પચીસ અને છેલ્લે ચૌદ ગુણ્યા બાર એટલે થશે એકસો ને અડસઠ ચાલો હવે શું કરવાનું છે આના આપણે કરવાના છે સરવાળા ચાલો સૌથી પહેલાં શેનો સરવાળો કરીએ પી વન ક્યુ અને પછી આપણે પી જીરો ક્યુ ઝીરોનો સરવાળો કરીશું બરાબર ચાલો હવે પી વન ક્યુ ઝીરો છે એના સરવાળામાં ધ્યાન આપશો તો કે સૌથી પહેલાં તો આવશે આઠસો પચાસ વત્તા ત્રણસો બેતાલીસ વત્તા અડતાલીસ વત્તા ચાલીસ વત્તા બસો ને ચોવીસ ચાલો સરવાળો થશે પંદરસો ને ચાર ત્યાર પછી પી જીરો ઝીરોનો સરવાળો કરીએ તો કે છસો વત્તા ત્રણસો છ વત્તા છત્રીસ વત્તા પચીસ વત્તા એકસો ને અડસઠ એટલે એનો સરવાળો થશે અગિયારસો ને પાંત્રીસ અગિયારસો ને પાંત્રીસ ચાલો બંનેના સરવાળા થઈ ગયા પછી આપણો સ્ટેપ નંબર પહેલો અહીંયા શું થાય છે પૂર્ણ થાય છે ગણતરીનું કોષ્ટક હવે આપણે આગળ વધીએ સ્ટેપ નંબર બે તરફ સૂચકાંક મેળવવા માટે સૂત્રમાં કિંમત મૂકતા ચાલો સૂત્રમાં કિંમત મૂકવા માટે હવે હેડિંગ શું મારવું પડશે કુલ ખર્ચની રીતે સૂચકાંક ઓલા પર શું હતું કૌટુંબિક બજેટ હવે અહીંયા શું હેડિંગ આવશે કુલ ખર્ચની રીતે સૂચકાંકની ગણતરી બરાબર છે ચાલો એની અંદર જોઈએ તો સૌથી પહેલાંનું સૂત્ર મૂકી દઈએ સૂચક આંક બરાબર સીગમાં પી વન ક્યુ જીરો એના છેદમાં સીગમાં પી જીરો ક્યુ જીરો અને આખા સૂત્રને ગુણ્યાસો અહીંયા પાછા કરવા પડશે બરાબર ચાલો સીગમાં પી વન ક્યુ ઝીરો સીગમાં પી ક્યુ અને ગુણ્યા કરવાના છે સો બરાબર ચાલો હવે પી વન ક્યુ કેટલા હતા આપણે જરાક જોઈ લઈએ એટલે ખબર પડે કે આપણે શું કિંમત મૂકવાની છે બરાબર ચાલો પી વન ક્યુ ઝીરો હતા પંદરસો ને ચાર અને પીઝીરો ક્યુ ઝીરો પાંત્રીસ બરાબર ચાલો યાદ રહી ગયું પંદરસો ચાર બરાબર છે ચાલો પંદરસો ચાર મૂકી દઈએ અગિયાર પાંત્રીસ બરાબર અને છેલ્લે ગુણ્યા કરી દઈએ સો ચાલો પંદરસો ને ચાર ગુણ્યા અગિયાર પાંત્રીસ સોરી પંદરસો ને ચાર ભાગ્યા અગિયાર પાંત્રીસ અને એને ગુણ્યા સો બરાબર ચાલો કેલ્શિયમમાં કરી નાખો પંદરસો ચાર ભાગ્યા અગિયારસો પાંત્રીસ ગુણ્યા સો એટલે જવાબ તમારો આવશે એકસો ને બત્રીસ પોઈન્ટ એકાવન બત્રીસ પોઈન્ટ એકાવન બરાબર ચાલો એકસો ને બત્રીસ પોઈન્ટ એકાવન આપણને જવાબ મળી ગયો છે હવે આપણે એને શું કરીએ તો કે એનું અર્થઘટન પાછું કરી નાખીએ આ દાખલામાં અર્થઘટન કીધું છે તો કે જો નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ બે હજાર પંદર માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક ગણો મિત્રો અર્થઘટન અહીંયા કીધું નથી પણ તેમ છતાં આપણે કરવું હોય તો કરી લઈએ ચાલો એકસો ને બત્રીસ પોઈન્ટ એકાવન છે એટલે અર્થઘટન અર્થઘટન આવું થશે કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના ભાવમાં એકસો ને બત્રીસ પોઈન્ટ એકાવન માઇનસ સો એટલે તમારે એકસો બત્રીસ પોઈન્ટ એકાવન મોટી સંખ્યામાંથી નાની સંખ્યા સો જે છે એને બાદ કરવાની છે એટલે તમને મળશે બત્રીસ પોઈન્ટ એકાવન પછી વાહે લગાડી દેવાના ટકા એટલે બત્રીસ પોઈન્ટ એકાવન ટકાનો શું થયેલો જોવા મળે છે વધારો થાય છે તેમ આપણે કહી શકીએ ઓકે મિત્રો તો આ સાથે આપણો જે છે એ અહીંયા સ્વાધ્યાય એક પોઈન્ટ ચારનો દાખલા નંબર ત્રીજો જે છે એ શું થાય છે પૂર્ણ થાય છે તો અહીંયા આપણે અંતે જે છે એ ફરી એક વખત આપણે રીત નંબર ચારનું રિવિઝન કરી લઈએ અને ઓલા જે ચાર નિયમો છે એ નિયમો જરાક રિવિઝન કરી લઈએ કારણ કે બોર્ડ માટે રીત નંબર ત્રણ ચાર છે આઈએમપી આપણે લખેલી છે આમાંથી દાખલો પૂછાવાનો છે સો ટકા પૂછાવાનો છે એટલે ફરી એક વખત ટૂંકમાં જરાક રિવિઝન કરી લઈએ અને પછી આપણે લેક્ચર પૂર્ણ કરીએ ચાલો રીત નંબર ચારમાં સૌથી પહેલાં તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક મેળવવા માટેની મુખ્ય બે પદ્ધતિઓ આપણે જોઈ જેમાં પહેલી પદ્ધતિ એટલે કુલ ખર્ચની રીતે અને બીજી પદ્ધતિ એટલે કૌટુંબિક બજેટની રીતે કુલ ખર્ચની રીતે વાત કરીએ તો એમાં કાં તો આધાર વર્ષનો જથ્થો આપણી પાસે હોવો જોઈએ અને કાં તો ચાલુ વર્ષનો જથ્થો આપણી પાસે હોવો જોઈએ જો આધાર વર્ષનો જથ્થો હોય તો લાશ પહેરનું સૂત્ર આવશે અને જો ચાલુ વર્ષનો જથ્થો હોય તો પાસેનું સૂત્ર આવશે લાસ્ટ પેયરનું સૂત્ર છે સીગમાં વન ક્યુ જીરો છેદમાં સીગમાં પી જીરો ક્યુ જીરો અને ગુણ્યાસો જ્યારે પાસેના સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા પી વન ક્યુ વન છેદમાં પી જીરો ક્યુ વન અને ગુણ્યા સો બરાબર હવે જો દાખલામાં આપણને જથ્થો આપેલો જ ન હોય તો આપણે કુલ ખર્ચની રીતે દાખલો ગણી શકતા નથી તો ત્યાં આપણે ફરજિયાતપણે કૌટુંબિક બજેટની રીતે દાખલો ગણવો પડે કૌટુંબિક બજેટની રીતે દાખલો ગણવા માટેનું સૂત્ર જે છે એક નાનોમથું સૂત્ર છે સીગમાં આઈડબલ્યુ અને છેદમાં સિગ્મા ડબલ્યુ જેમાં આઈ ન આપેલો હોય તો પી વનના છેદમાં પી જીરો મૂકી અને ગુણ્યા સો કરવાથી આપણને આઈ મળી શકે છે અને ડબલ્યુ ન આપેલું હોય તો પી જીરો ક્યુ ઝીરો કરી અને આપણને ડબલ્યુ પણ મળી શકે છે બરાબર લાશપેરના સૂત્રને યાદ રાખવા માટે હજારનો આંકડો યાદ રાખવાનો છે અને પાસેના સૂચક અંગને આ સૂત્રને યાદ રાખવા માટે અગિયારસોને એકનો આંકડો યાદ રાખવાનો રહેશે ઓકે તો આ વાત થઈ એટલે આપણે વાત કરીએ બીજી વસ્તુ જ્યારે તમને ડબલ્યુ રકમમાં આપી દે ઓલરેડી ત્યારે એનો સરવાળો ભાગે સો થાય છે પણ જ્યારે આપણે ગણતરી કરીને ડબલ્યુ મેળવીએ છીએ ભાર મેળવીએ છીએ ત્યારે તેનો સરવાળો સો થશે નહીં કાંઈક અલગ મોટો આંકડો છે એ થશે ઓકે તો આપણે વાત કરી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે દાખલો ગણવાની પદ્ધતિ ત્યાર પછી વાત કરીએ તો કે ચાર નિયમો એકમના ખાનામાં એકડો હોવો જોઈએ પહેલો નિયમ આ બીજો નિયમ ત્રણેય જગ્યાએ એટલે કે એકમના ખાનામાં અને બંને વર્ષના જથ્થાના ખાનામાં શબ્દો કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ ત્યાર પછી ત્રીજા નંબર ઉપર એકમના ખાનામાં જો તમે ભાંગાકાર કરો છો તો તમારે બંને વર્ષના ભાવને પણ એ જ સંખ્યા વડે ભાંગવા પડશે અને નિયમ નંબર ચાર જો તમારા તમે જથ્થાના ખાનામાં ફેરફાર કરો છો તો બીજે કોઈ પણ જગ્યાએ તમારે કશો પણ ફેરફાર કરવાનો રહેતો નથી આ ચાર નિયમો આપણે જોયેલા અને ત્યાર પછી એક કીગરા એટલે હજાર ગ્રામ થશે એટલે કે ગ્રામને કિગરામાં ફેરવવા માટે હજાર વડે ભાંગવા પછી એક ક્વિન્ટલ એટલે સો કિગરા થશે અને છેલ્લે એક ડઝન એટલે બાર નંગ થશે આ ત્રણ બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો